આદરણીય દિલીપભાઈને હરખથી વધાવવા માટેના અમરેલી જિલ્લા સહકાર પરિવારના ઉપક્રમે યોજાયેલા અમર ડેરીના પટાંગણના કાર્યક્રમમાં આપણને આશીર્વાદ આપવા માટે વધારેલા પૂજ્ય ભાનુપ્રસાદ સ્વામી પૂજ્ય રાધે રાધેના ઉપનામથી સમગ્ર ભાગવતને ભારતમાં પ્રસ્થાપિત કરનારા દાદા જિગ્નેશ દાદા પ્રેમ સ્વરૂપ સ્વામીજી સૌ સંતોના ચરણોમાં મારા પ્રણામ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ ભાઈ શ્રી આરસી મકવાણા આપણા સાંસદ ભાઈ શ્રી નારણભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વેકરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ બેન રેખાબેન ભાઈ શ્રી ડોલરભાઈ ચિખલિયા સાહેબ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો સહકારી ક્ષેત્રના આપણા જિલ્લાના પ્રદેશના આગેવાનો આપણા જિલ્લા પંચાયતના અને સૌ ચૂંટાયેલા આગેવાનો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો ભાઈ શ્રી અશ્વિનભાઈને અને એમની સમગ્ર સહકાર ટીમને હું અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે એમણે ખૂબ પ્રસંગોચિત આયોજન કર્યું સમય વહી ગયા પછી એનું કોઈ માધ્યમ નહીં કોરોનાને કારણે આપણે હીક ન બોલાવી શકીએ પણ ઉમળ કોઈ ન લાવી હિક્કી એમાંથી તો આપણે ન જવું જોઈએ એટલે આપે આ કાર્યક્રમ યોજ્યો એને માટે હું તમને અભિનંદન આપું છું રણજીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ એતા ટાણા હરખરા એમાં કોણ રંક કોણ રા આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો પડે કે વાતમાં ઘણી વખત એવું લાગે કે નિયુક્તિ થઈ દિલીપભાઈની નિમણૂક થઈ પેલા કાર્યકર્તી હતા હવે કાયમી બન્યા એવું બધું જે છે એ પૂર્ણ સત્ય નથી દિલીપભાઈ સત્તાવાર રીતે બિનહરીફ ચૂંટાયા છે ઇફકોના ચેરમેન તરીકે ચૂંટાયા છે ધોરણ છ બનો વિદ્યાર્થી મિડલ સ્કૂલ ધોરણ છ બ મિડલ સ્કૂલનો વિદ્યાર્થી ઇફકોના ચેરમેન તરીકે અમરેલીમાં આવે છ બનો વિદ્યાર્થી એના અધ્યક્ષ સ્થાને બેસતો હોય નાગનાથ બાપાની અસીમ કૃપા આટલી બધી જે લાંબી મજલ છે મિત્રોને અહીંયા ઘણી બધી વાતો થઈ છે રાજકીય રીતે દિલીપભાઈની અનેક ઘટનાઓના આપણે બધા સાક્ષી છીએ દિલીપભાઈ મંત્રી બન્યા હોય આપણે સ્વાગત કરવા આવ્યા હોય રેલીઓ કાઢતા હોય આપણી પરંપરાઓ અમરેલી જિલ્લાની અનોખી છે એટલે એમાં કંઈ ઘટતું ના હોય પણ આજ મારે વિષયોને બો છેડવાને બદલે દિલીપભાઈની બાબતોમાં બે ચાર વાત કરવી છે બાકી તમને બધાને ફાટું ભરીને અભિનંદન કે આવા કપરા કાળમાંય અકળે ઠાઠ ડાયરો કરીને આપ બધા આવ્યા ધન્યવાદ આપણને ખ્યાલ હોવો જોઈએ કે માણસ લક્ષ સાથે ચાલે તો શું થાય દિલીપભાઈ સંઘાણી સાયન્સમાં અમારી સાથે દાખલ થયેલા હતા હાયરમેસ રાખેલું સાહેબ દસમા ધોરણમાં એટલે ત્યારે તો એ એ સમયમાં દસમા ધોરણમાંથી નક્કી થઈ જતું કે આ સાયન્સ સ્ટ્રીમના માણસ છે એટલે સાયન્સ સ્ટ્રીમના દસ કના વિદ્યાર્થી હતા અને હાયરમેસ રાખીને મેટ્રિક પાસ થયા હતા અને પછી આર્ટ્સમાં જઈને જીએસ થયા સાયન્સમાં દાખલ થયા ત્યાં સિનિયર લોકો એટલા બધા હતા કે જ્યાં ફોર્મ ભરવા મળે એવું નહોતું અમારે સાયન્સમાં એવું હતું બધા બહુ સિનિયર આગેવાનો હતા એટલે આર્ટ્સમાં કોઈ કેન્ડિડેટ નહોતા એટલે દિલીપભાઈ સાયન્સ છોડી અને આર્ટ્સમાં ગયા તમે કલ્પના કરો વિદ્યાર્થી તરીકે પ્રીની અંદર મેટ્રિક પાસ કર્યા પછીની એ કક્ષાએ મેં મેથેમેટિક્સ શું કામ રાખ્યું હું બીએસસી શું કામ જોઈએ હજી મને સમજણ નથી એ સમયે એણે પ્રવાહ પીટલ્યો આર્ટ્સમાં સાયન્સમાંથી આર્ટ્સમાં જવાનો નિર્ણય એમણે કર્યો એ કેટલા સમય પહેલાંની એમની નિર્ણય શક્તિનો અજબ પુરાવો છે એ આજે આપણે એને ભાગોડવા જેવો ત્યારે એમણે નિર્ણય કર્યો અને એ આર્ટ્સમાં ગયા સાયન્સ એના ત્યાં જીએસ બન્યા અને પહેલી વખત ગામડાનો વિદ્યાર્થી તરીકે અમરેલીની અંદર વિદ્યાર્થી નેતા તરીકે એણે પોતાની શાખ પ્રસ્થાપિત કરી અમરેલીની અંદર એ દિલીપ સંઘાણી એવું એક નામ એ પ્રવાહ બદલીને જીએસમાં આવ્યા ત્યારે થઈ એની પૂર્વે એ નૂતન હાઈસ્કૂલમાં જીએસ બનેલા અમારે ધોરણમાં નૂતન હાઈસ્કૂલની કરેલી એની આખી વિગતો માટે આ કાર્યક્રમમાં જગ્યા નથી એટલે એ ફરી વખત ક્યારેક કહીશ પણ એ અગિયારમા માં જીએસ થયેલા અને ટૂંકમાં ખાલી તમને ખાલી જાણવા માટે રહે કે એ અમારું આખું અગિયારમું ધોરણ અમે ભણી રહ્યા ત્યાં સુધી દરરોજ નૂતન સ્કૂલે બે પોલીસની ખટારી આવતી વિશેષ એમાં આજે કંઈ આપણે નહીં કહીએ પણ ત્યારથી શરૂ કરેલી એમની આ યાત્રા પછી એ કોલેજમાં જીએસ તરીકે પ્રસ્થાપિત થયા અને દિલીપ સંઘાણી એવું નામ અમરેલીની અંદર પ્રસ્થાપિત થયું ત્યારે ખૂબ ઓછા લોકોને માહિતી હોય એટલે શેર કરતા મને ખૂબ આનંદ થાય છે કે સિંચોડો ચલાવીને સ્કૂલમાં કોલેજનો ખર્ચ કાઢવા માટેનું કામ કરતો દિલીપ સંઘાણીને મેં જોયો છે અમરેલી બસ સ્ટેન્ડની સામે સિંચોડો અને એને હેન્ડલી પોતે મારતા હોય અને ગ્રાહકો એના રસ લેતા હોય એ રસની આવકનો હિસાબ કિતાબ રાખીને આપણી કોલેજના એજ્યુકેશનનું મેનેજમેન્ટ કરતા હોય એ દિલીપ સંઘાણીને રાખવું જોઈએ મને તો યાદ છે કે દકુભાઈને કંઈ કઈ તમને ક્યાંક નોકરીએ રાખ્યા હતા સુગર ફેક્ટરીમાં નોકરીએ રાખી દીધા જો એમાં ને એમાં ક્યાંક ગોઠવાઈ ગયા હોય રિટાયર થઈ ગયા હોત ક્યાંક કોઈ બીજી બેંક બેંકમાંથી નિવૃત્ત થઈ વધુમાં વધુ બેંકમાં આવી ગયા હોત અને એમાંથી હેડ ક્લાર્ક ને એવું તેવું એમાંથી કંઈ બીજું લાંબુ કાંઈ થતું નથી એમાંથી નિવૃત્ત થઈ ગયા હોત એને બદલે એમણે સંઘર્ષનો રસ્તો સ્વીકારીને પરિસ્થિતિ નહોતી મામાને ત્યાં રહીને ભણતા હતા મામાની પરિસ્થિતિ પણ સાધારણ હતી એ પણ એવા કોઈ બહુ મોટા ખેડૂત ખાતેદાર હતા એવું નહોતું એ પણ સાધારણ પરિવાર હતો પણ એમનું મન બહુ મોટું હતું અને માને તો યાદ કરવા જોઈએ એમના નાનાને એમનો ખૂબ મોટો ટેકો હતો અને હિંમતવાળા હતા એ નાના એમણે કીધું તું ભણિયાઓને ભણાવવાના છે અને એમને મકાન કાઢી દીધું દિલીપભાઈ જે નિવાસસ્થાનમાં રહે છે એ એમના નાના એ આપેલી એમને ભેટ છે એવી સાધારણ પરિસ્થિતિનો સંઘર્ષ કરીને સબરસ રેસ્ટોરન્ટ બસ સ્ટેન્ડ ની અંદર અને પરોઠા શાક એટલે અમારે રોકડેથી ન લેવાની વ્યવસ્થા હોય ત્યારે ખાઈ જવાની વ્યવસ્થાનું ઠેકાણું આ હું એટલા માટે યાદ કરાવું છું મિત્રો કે આ યાત્રા આજે ઇફકોના ચેરમેન એમ આપણે બોલીએ અને આપણને જે આનંદ આવે છે ને એની પાછળ એમને રસ્તો નથી કપાણો અને એ એની પછીના મુકામો પણ હું આપના ધ્યાને આજે મારે મૂકવા છે એ કોલેજ કાળમાં એમણે અનેક રીતે સંઘર્ષના કાર્યક્રમો આપેલા મુનીમ સાહેબ અમારા પ્રિન્સિપાલ એમના એ ચહેતા વિદ્યાર્થી નેતા હતા મુનીમ સાહેબનો નાનો મોટો લાડ મને પણ મળેલો પણ દિલીપભાઈ તો એના ચહેતા કહેવાય ને એમ લાડકા વિદ્યાર્થી અહીં ગળી દિલીપ જોઈશે એવું મુનીમ સાહેબ બહુ લાડથી બોલતા એમણે પણ દિલીપભાઈના ઘડતરમાં ખૂબ મોટો ફાળો આપેલો છે એ કાલ દરમિયાન ઇમરજન્સી વખતે મુનીમ સાહેબે દિલીપભાઈને બોલાવીને કીધેલું કે શું હવે મારે તમને બધાને સમજાવવું પડશે કે આનો સામનો કરવો જોઈએ તમે બધા વિદ્યાર્થી નેતાઓ શું કરો છો આ ડાયલોગ ડીએલ મુનિમનો જીએસ દિલીપ સંઘાણીને હતો ને પછી તો તમને ખબર છે કે એમાં કંઈ ઘટે જ નહીં દિલીપભાઈ ને તો કોક સેજ કેવા વાળું જોઈએ એમણે ના કીધું હું ચિતલ ગયો હતો એ તો બહુ માઇલ્ડ ભાષામાં કીધું વાસ્તવમાં એ ટપાલ ઝાસો હતો ત્યાં બોલાવીને મારવાનો પાકો કાર્યક્રમ હતો અને ઈ વખતે અમારે આ અહીંયા એ શિષ્ટાચાર હતો અને એવી અસંખ્ય સોળના અમે સાક્ષી છીએ ટોકીજમાંથી એક વખત જૈન ટોકીજમાં ઘેરાઈ ગયા ને કઈ રીતે બહાર નીકળ્યા હતા એ અમારું મન જાણે છે એટલે એ એ વખતે એ ત્યાં એમાં એને જવું પણ એ એમના એના ઇનબિલ્ટ એક એવી ઘટના છે કે જો એને કોઈ એમ કે આ હવે તમે કેમ કરો છો અમે જોઈ છે એટલે વાત પતી ગઈ સાહેબ શેત્રુજી કાંઠે બે કાંઠામાં શેત્રુજી આવેલી અને અમરેલી જિલ્લા કલેક્ટર એસપી રોડને આ કાંઠે ઉભેલા હાવર ઓલી કોઈ ડૂબતું હતું એની ખબર કાઢવા માટે ત્યારે તાટલા આટલા સાધનોય નહોતા અને એ કાંઠા ઉપર ઊભા ઊભા બધી સંતલસો ચાલતી હતી હામે ગામ કોઈ જવા તૈયાર નહોતું ત્યારે કલેક્ટર ને એસપીની હાજરીમાં સાહેબ પણ આવી બધી પ્રવૃત્તિઓમાં મોખરે હોય એટલે એ પણ ત્યાં હાજર અને ત્યાં ઊભા ઉભા આ પૂરમાં કોઈ તરવૈયા પડવા તૈયાર નથી હામે જવા માટે મેસેજ દેવા માટે અને કોઈ જઈ જ ન શકે આ પૂરમાં તરાય નહીં આ પૂરમાં પડાય નહીં બસ આટલા શબ્દો એમના કાને પીડ્યા અને એક કલાક પછી દિલીપ સંઘાણી તરીને હામે કાંઠે હામા મેળ્યા હાવર એટલે એવી તો કેટલાય ભર્યા પ્રયોગોની મારી પાસે ડાયરી છે પણ એનામાં ઇનબિલ્ડ છે કે જો એને ચેલેન્જ કોઈ કરે તો પછી એ પછી એમાં એની પાછું વળીને જુએ નહીં પણ સાહેબ આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નાતે મારે કહેવું જોઈએ કે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીને વિકસાવવા માટે દિલીપભાઈ સંઘાણી થકી કઈ કઈ ઘટનાઓ બની જે દિલીપભાઈ સંઘાણી થકી જ બની એનું થોડુંક પુનઃસ્મરણ આજે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની હાજરીમાં મારે કરવું છે સાહેબ આપણે તો ક્યાંય ચૂંટાયેલા કોઈ હતા જ નહીં આપણે જિલ્લાની બેઠક અમે કરતા ચિખલિયા સાહેબ તો અમારે જિલ્લાની મોટામાં મોટી મિટિંગ અમે કરીએ એક્ઝિક્યુટિવ જેવી અત્યારની કારોબારી જેવી તો એમાં કોઈ ચૂંટાયેલું ન હોય એ મિટિંગમાં હું બેઠેલો છું એમાં કોઈ ચૂંટાયેલું ન હોય કોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ધારાસભા સંસદ તો કોઈ વિચારતું જ નહોતું પણ ચૂંટાયેલ નામનું કોઈ લોકો અમારી બેઠકમાં ન હોય એવી મિટિંગમાં હું હાજર રહેલો છું અને ઈશ્વર કૃપાએ એવી મિટિંગમાં પણ મારે હાજર રહેવાનો મને ઈશ્વરે મોકો આપ્યો હા મેં કોઈ ચૂંટાયેલું ન હોય એવી મીટિંગ પણ મેં લીધેલી છે પણ એની શરૂઆત કેવી રીતે થઈ ક્યાંથી થઈ અહીંયાથી ઉલ્લેખ કર્યો એમણે જિલ્લા પંચાયતનો જેમાં ડાયબાપાને વગાડ્યું હતું મને લાગે બાલ મંદિરમાં યોજનાનું એ ઘટક સ્થળ જે થોડા લોકો એ મળી નક્કી કર્યું હતું એ બાલ મંદિરમાં બાપાની ઉપર પણ ત્યારે તો શું હતું કે એવી એ વખતની જેને કહેવાય ને એ પ્રકારની આખી પ્રવૃત્તિ જેવી ટાઈપની હતી હવારમાં જ હાથમાં ખંજવાળા એવા રાખે એમ બપોર સુધીમાં જ કઈક થાય એમ બપોર પછી જામીન જ ગોતતા હોય મોટે ભાગે પણ પાયા કેવી રીતે નખાતા હશે મને યાદ છે કે હું ત્યારે હામાપુર નોકરીએ ચડી ગયેલો અને દિલીપભાઈ મોડી રાત્રે બનતા સુધી ધનજીભાઈ હતા આ રે ધનજીભાઈ હા ભાઈલાલ મામા ને ધનજીભાઈ ત્યારે ગાડી એક ભાઈલાલ મામા તમને આપતા ને બીજી કોઈ ગાડી હતી નહીં તો એ ધનજીભાઈ ની રાત્રે હામાપુર આવ્યા અને મને ઉઠાડ્યો હું પંચાયત ઓફિસ માં રહેતો હતો મારે મકાન નજીક મને આપ્યું નહોતું એટલી સુવાસ હજી નહોતી ફેલાણી હું પંચાયત ઓફિસમાં રહેતો તો મને ઉઠાડ્યો મને કે ચૂંટણી છે અને ઈશ્વરિયા એમાં મતદાનમાં આવે છે ને જ્યાં આપણે જો હરખું મતદાન થાય તો કદાચ આપણે જીતવાની કંઈક ગણતરી થાય બીજા કોઈ ગામમાં હરખું ઉતરે એવું લાગતું નથી મારે તો કંઈ કોઈની રજા લેવાની હતી નહીં એટલે હું તો રાતે જઈને ભેગો ગાડીમાં બેહીને અમે રાતે જ આવ્યા હતા ને આવ્યા ઈશ્વરિયા આજે હું આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું મે પહેલી વખત મને લાગે છે ત્યારે નિશાન કમળજી નહોતું હા નહી દીપકે નહોતું ટ્રેક્ટર કે છે તો હોવું તો હોય રામજી કાપડિયા નો ઉલ્લેખ કરે છે એટલે કદાચ હોવાની સંભાવના એ જૂનામાં જૂનો જાણ માણસ છે મને નિશાન અત્યારે યાદ નથી પણ કમળ નહોતું એ મને એટલી પાકી ખબર છે હજી એટલે એસી પહેલાની હતી ને એ ચૂંટણી અઠ્યોતેર ની ચૂંટણી હતી ત્યાર પછી કમળ આવ્યું એટલે એ ચૂંટણીનો પ્રચાર કરવા માટે હું આમાપુરથી દિલીપભાઈ મને ઈશ્વરિયા લઈ આવ્યા મિત્રો એ મેં પહેલી વખત મારા ગામમાં ઈશ્વરિયા એટલે મારું ગામ જે મિત્રો અજાણ્યા હોય એને ખ્યાલ ન હોય તો મારા ગામમાં મેં ઘેરે ઘરે જઈને તે મારું ગામ તો નાનું હજાર માણસની અને એ વખતે તો હજારનું મતદાન નહીં હોય એવું હું માનું છું સાતસો આઠસો નવસો એવું મતદાન હશે પણ એ વખતે મેં પહેલી વખત ઘેરે ઘેરે જઈને પ્રચાર કર્યો અમારા ગામમાં કંઈ બહુ રાજકીય ખટપટનું કોઈ માધ્યમ નહોતું એટલે પહેલી વખત તો ગામના ને એવું થયું કોક મતદાનનું કહેવાય આવ્યું ને એમાં ગામનો છોકરો કહેવાય આવ્યો છે તો આપણે એમાં મત દઈ દ્યો કોઈ વિરોધ વિરોધ એવું કાંઈ નહોતું પણ એ અઠ્યોતેરમાં માં મેં મત માટે દિલીપભાઈ સંઘાણીને મત આપો એમ કઈ કરેલા પ્રચાર પછી આજની તારીખ સુધીમાં મેં ક્યારેય પ્રચાર નથી કર્યો ને હજી સુધી અઠ્યોતેર થી એ આજની તારીખ સુધીમાં એ એક ધારા મત અઠ્યોતેરથી થી આજની તારીખ સુધી પીડ્યા રાખે ત્યાર પછી હજી આ બધા દિલીપભાઈની ની એ સાક્ષી છે હું પોતે પણ ઉમેદવાર થઈ ગયો દિલીપભાઈ ધારાસભા સંસદના બધાના ઉમેદવાર થઈ ગયા હજી સુધી ત્યાર પછી ક્યારેય સભા નથી કરી ત્યાર પછી મારા ગામમાં પોલિટિકલ સભા નથી થઈ હજી આજની તારીખ સુધીમાં એ અઠ્યોતેરમાં માં મેં મત માગ્યા ઈ મતદાન હજી એમ ના મળ્યું આવે છે ત્યાર પછીની બધી રેકોર્ડ ગમે ત્યારે જોઈ શકાય ભારતીય જનતા પાર્ટી માટે આવું પહેલું કામ દિલીપ સંઘાણીના માધ્યમથી આ જિલ્લામાં ભાજપ માટે થયું ને કહેવાથી એ ચૂંટણીમાં એની પછી ડોક્ટર સૂચક સાહેબ માટે મેં પ્રચાર કર્યો સૂચક સાહેબ બગસરા આમાપુર વાળી સીટ લીડ્યા હતા ડોક્ટર સૂચક બગસરાથી અને કાપડિયા સાહેબ સામે હતા અને મનુભાઈ એ વખતે એ વિસ્તારના માનની ધારાસભ્ય શ્રી હતા અને સૂચક સાહેબને આપણે બગસરાથી લડાવ્યા હતા એ આમાપુર વાળી સીટમાં અને સૂચક સાહેબ જીતી ગયા એકલા આમાપુરના મતદાનને કારણે ભારતીય જનતા પાર્ટીને ત્યારે કોઈ મત મળવાનું કે લેવા દેવાનો કોઈ વિષય નહોતો ત્યાંથી આ પ્રારંભ દિલીપભાઈએ કર્યો અને જેમણે ડાયા બાપાના કામનો ઉલ્લેખ અત્યંત ઋણ સ્વીકારના ભાવ સાથે દિલીપભાઈ સંઘાણીએ કર્યો અને હું એમની સાથે જ આ બધી બેઠકોમાં નાની મોટી બેઠકોમાં બેસતો હું તાલુકા પંચાયતની ચૂંટણી આવી તાલુકા પંચાયત લીડ્યા અને માંડ માંડ કરીને આપણા પ્રમુખ બેહે એવી વ્યવસ્થા થઈ ત્યારે ચિત્તલની એક બેઠકમાં કોઈને ઘેરેકા પટેલવાડીમાં અમે ક્યાંક બેઠા હતા ચિત્તલના આગેવાનોએ અમને એવું કીધેલું કે દિલીપભાઈ ચિત્તલનો તમને મોટો ટેકો છે ચિતલ હામું જોજો આજે હું આ સભા સમક્ષ કહું છું કે દિલીપભાઈ સંઘાણીએ એ ઘટનાને યાદ રાખીને કર્યું હોય એવું મારું માનવું નથી એના સ્વભાવગત રીતે એ વખતે મોહનભાઈ નાકરાણીને અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ બનાવી અને ચિત્તલનો હિસાબ હરભર કર્યો હતો એ વખતે તાલુકા પંચાયતના પ્રમુખ કોઈ પણ થઈ શકે એવું હતું અને મેં મોહનભાઈ નાકરાણીને અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા એ ભારતીય જનતા પાર્ટીની પહેલી તાલુકા પંચાયત દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય થયા ભારતીય જનતા પાર્ટીને પહેલું ધારાસભાનું પદ અમરેલીમાં પહેલી વખત ધારાસભા એસી માં લીડ્યા તા સાહેબ એસી માં હારી ગયા પંચ્યાસી માં લીડ્યા સાહેબ પંચ્યાસી માં ચૂંટણી લડ્યા અત્યારના અમારા કાર્યકર્તાઓને માટે મારે કહેવું છે કે એસી ની ચૂંટણીના પરિણામની સમીક્ષા એ વખતની અમરેલીની ટીમે કરી હતી મને લાગે પાંચ થી સાત હજાર ની વચ્ચેનો ગાળો હતો હા બાવીસો મતે જ હ્યા હતા દ્વારકાદાસભાઈ પટેલ ની સામે એસી માં એ સામાન્ય લોકોનો મત એવો હતો કે આ છેલ્લી ઘડી સુધી નહીં રહે એટલે અડધા એ તો મત ન દીધા કે આ ગમે ત્યારે વિડ્રો કરી લે દ્વારકાદાસભાઈ પટેલ સામે દિલીપ સંઘાણી લડી ન હકે એમ માની અડધા માનતા નહોતા એ હિસાબે અમને એ વખતે એટલા મત ઘેટ્યા હતા પણ મત ઘેટ્યા હતા પછી હારી ગયા પછી એક બેઠકની અંદર અમરેલીની એ વખતની ટીમે પાંચ હજાર મત નવા ઉમેરવા જોઈએ એવો નિર્ણય કર્યો તો એ મને યાદ છે અને મતદાર યાદી સુધારણાની અંદર પાંચ હજાર કરતાં વધારે નવા મતદારોની યાદી અંદર દાખલ કરાવી એનું લિસ્ટ પણ મેં મારા હાથમાં રાખેલું છે અને એ મતદાર યાદી સુધારાની પંચ્યાસીમાં ચૂંટણી થઈ અને દિલીપભાઈ સંઘાણી ધારાસભામાં જીતીને ગુમરેલીમાંથી પહેલો વહેલો આપણો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાણા ભારતીય જનતા પાર્ટીનો બેજ બન્યો તો મને જેમ ચૂંટણી માટે દિલીપભાઈ અહિયાં લઈએ નગરપાલિકા અમરેલી ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે અમરેલી જિલ્લાની અંદર પ્રસ્થાપિત થવાનું એ કામ શરૂ થયું અને દિલીપભાઈ કયું છે એટલા માટે કે આ કાળ દરમિયાન અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની એજીએમમાં દિલીપભાઈની સાથે મારે જવાનું થયું મને લઈ ગયા કાલને તો ત્યારે તો અમારે એવું કઈ હતું જ નહીં કે હાલ કે એટલે હાલવાનું એમ ક્યાં જવાનું છે હું કામ એવું કઈ પૂછવાનું નહોતું એટલે હું ગયો અને મને યાદ છે કે અત્યારે જે છે એ જ બેંકનું મકાન હતું હા પણ અમને પેલે ગેટે થી જ નહોતા જવા દીધા ગેટે જ કોક કોભું હતું હારા માણા તો એણે અમને અટકાવીને કીધું શું છે અત્યારે એજીએમ ચાલુ છે તો પણ દિલીપભાઈ કે અમારે એજીએમમાં જ જવાનું છે તો આ ભાઈ તે મને તો જોઈને જ કીધું કે આ હોય નહીં એજીએમમાં પણ દિલીપભાઈને કંઈક ના પાડી નથી અંદર આવવા દેવાના હવે એને ના પાડીને અમે એને વધારે થોડીક અકળાઈથી લઈ લીધી દિલીપભાઈને મેં એ વખતે કહ્યું હતું કે આપણને આ મિટિંગમાં ના જવા દે એ મિટિંગ આપણે હેન્ડલ કરવા માટેની ક્ષમતા કેળવવી જોઈએ સુધારો કરે છે દિલીપભાઈ મેં કીધું આની પાસેથી હવે આંચકી લો અને પહેલી બેંકમાં આપણે દાખલ થયા એને હું અત્યારે મારી સંયમિત ભાષામાં કહું છું કે મેં સત્તાવાર રીતે આંચકી લીધી હતી પણ મને યાદ છે કે મેં દિલીપભાઈને એમ કહ્યું હતું કે દિલીપભાઈ આપણે આ સંસ્થાને એવી રીતે તમારે ચલાવવી જોઈએ એની વચ્ચે એક નાનકડી એવી ઘટના છે કે આપણે અહીંયા ભારતીય જનતા પાર્ટી હાલતી હાલતી સરકાર પંચાણુંમાં આપણી બની ગયેલી ને મને સરકારમાં પહેલી સરકારમાં બેસવાનો મોકો મળેલો ને રાઘવજીભાઈ જેમ પ્રભારી છે એમ મને જ પ્રભારી બનાવેલો અને હું પ્રભારી મંત્રી તરીકે અમરેલી આવ્યો હતો ને મુરબી દ્વારકાદાસભાઈ પટેલને દિલીપભાઈને લઈને અમે ખબર પૂછવાઈ ગયા હતા ત્યારે મને લાગે છે કે બેંકની અંદર માદન માનની મનુભાઈ કોટડીયા બેંકના ચેરમેન હતા અને એ ચૂંટણી થયેલી ને મનુભાઈ એને વગેરેનું જે આપણા જિલ્લાનું હાલતું હતું એ બધું અમે એમાં ક્યાંક ક્યાંક હાથ પગ માર્યા રાખતા હતા હાયરે હામાં પણ એ વખતે દ્વારકાદાસભાઈ પટેલને અમારી વાતચીત દરમિયાન મેં એવો આગ્રહ કર્યો મેં કીધું તમને એવો રંજ રહી ગયો છે કે સરકારનો ઉપયોગ કરી અને મનુભાઈએ તમારી સામે બેંકમાં ચૂંટણી જીતી લીધી છે તો હવે સરકારમાં ફેરફાર થઈ ગયો છે અને તમારે સરકારનો ઉપયોગ કરવો હોય તો હું આજ સરકાર તરીકે તમારી ઘેરે આવ્યો છું તો તમે અમારો ઉપયોગ કરી શકો છો એવી મેં એમને વાત કરી હતી મુરબ્બી દ્વારકાદાસભાઈએ એવું કહેલું કે મારી ઉંમર થઈ મારી તબિયત પણ હવે સારી નથી અને હું હવે સંઘર્ષ કરી ન શકું દિલીપ તું સંઘર્ષ કર હું મારો સમર્થન તને આપું છું આવું દ્વારકાદાસભાઈએ એમના ઘેરે અમારી ઔપચારિક મુલાકાતની અંદર કીધું હતું અને દિલીપભાઈએ એ નેતૃત્વ હાથમાં લીધું બેંકને કબજે કરી જીત્યા જીત્યા એ મહત્વનું નથી પણ અનેક વખત બેન્કને બિન હરીફ બેંકના ચેરમેન તરીકેનું બોર્ડ બનાવવામાં સફળ થયા એ પણ મને એમ લાગે છે ગુજરાતનો પહેલો એ પ્રકારનો અનુભવ હતો અને બેન લીલાબેનને મહિલા અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન બનાવ્યા એ પણ મને એમ લાગે છે ગુજરાત માટે પહેલો દાખલો હતો અને લીલાબેનને પણ ચેરમેન એટલા માટે બનાવ્યા કે અમારી ઔપચારિક બેઠકમાં દ્વારકાદાસભાઈ એમ કીધું હતું કે દિલીપ તું લડ હું તને ટેકો આપીશ એ વાક્યનો વળતો બદલો લીલાબેનને ચેરમેન બનાવીને દિલીપ સંઘાણીએ જાહેર જીવનમાં એક પગલું પાડવા માટે આપેલું છે આ દિલીપભાઈ સંઘાણી એની આસપાસ આ બધી ઘટનાઓ ઘટેલી છે એમ કરતાં કરતાં આપણી શાખ ઊભી થઈ છે આ શાખ રાતોરાત શાખ બંધાઈ ગયેલી શાખ નથી એક 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 ઘટના નાના નાના કાર્યકર્તાઓને સાથે જોડવા નાની નાની ઘટનાઓ નાના નાના મિત્રોને નાની નાની મદદ દવાખાનાનું કામ હોય નિશાળનું કામ હોય દાખલાનું કામ હોય અરે કોકના લગ્ન થતા હોય ને ટપાલનું લખવાની ટેવ છે આપણા જિલ્લામાં બોલો કે આનો છોકરો નાનો છે ને આની છોકરી નાની છે તપાસ કરજો અહીંથી બે હુડહુડિયા જાય ને એ ઓલાના લગ્નમાં ડખો કરે એવી તો કેટલી જાનના મહેમાન દિલીપભાઈ સંઘાણી થાય ને એના વરા હરખા ઉતરાવે એવી નાની નાની ઘટનાઓમાં દિલીપભાઈ રસ લેતા હતા અને એને કારણે આપણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની શાખ એ એસ્ટાબ્લિશ થઈ હવે આપ બધાને ખ્યાલ છે તમે જુઓ તો ભગવાન બાપાથી લઈ અને અત્યાર ને આપણા નેતૃત્વમાં અન્ય પાર્ટીના પણ જે આગેવાનો હતા એ બધાની સાથે દિલીપભાઈને આત્મીય સંબંધો બધાની સાથે એકદમ સુમેળભેરા સંબંધો કોઈની સાથે કડવાશ નહીં પછી એ મનુભાઈ હોય દ્વારકાદાસભાઈ હોય નવીનચંદ્ર રવાણી હોય ધીરુભાઈ દૂધવાળા હોય મધુભાઈ ભુવા હોય આ બધા આપણા જિલ્લાના પ્રતિપક્ષના નેતાઓ છે જે તે સમયના અન્ય આપણા આગેવાનો ધારાસભ્યો ઘણા બધા આપણા વિસ્તારમાંથી લોકશાહીના ફોર્મ ઉપર આગળ પાછળ વધ્યા હોય પણ દિલીપભાઈની સાથે કટુતા ફેર્યા કોઈના સંબંધો નથી એ પણ એક એમના વ્યક્તિત્વની એક વિશિષ્ટ બાજુ છે જેને કારણે વસાત પાર્ટીને જ્યારે જરૂર પડે ત્યારે એના બેનિફિટ પણ પાર્ટીએ લીધેલા છે પછી એ મનુભાઈ સાથેના સંબંધો રવાણીભાઈની સામે કાયમ આવ્યા હોય રવાણીભાઈના સંબંધો મનુભાઈ સામે કામ આવ્યા હોય પણ આ બધા જ એમના રાજકીય એક પ્રકારના સંબંધોને કારણે એક વડીલ તરીકેનું વ્યક્તિત્વ સ્થાપિત કરવામાં દિલીપભાઈ સફળ રહ્યા ટીમને દોરવા માટે દિલીપભાઈએ ખૂબ થાક પ્રયાસો કર્યા જિલ્લાની ટીમોને મઠારવામાં ઘડવામાં મોર કરવામાં દિલીપભાઈ ઓછું કામ નથી કર્યું મિત્રો કેટલીય ઘટનાઓનો હું સાક્ષી છું છે આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વના સૌથી વધુ સભ્યો ધરાવતી પાર્ટીનું ગૌરવ પાર્ટીના ખાનામાં જમા છે ત્યારે પાયાથી શરૂ કરેલ નેતૃત્વને ભૂહી નાખવાના પ્રયાસો કરવાના પ્રયાસો પણ આ જિલ્લામાંથી થયા પણ એ વખતે પણ દિલીપ સંઘાણી ચલાયમાન ન થયા એ વખતે પણ એને સમતા રાખીને એ સમયને પસાર કર્યો અને પાર્ટી સાથેની એમની વિશ્વસનીયતાને તૂટવા ન દેવાની ધીરજ પણ એમણે અપાર દર્શાવી અપાર દર્શાવી નહી એવી ઘટનાઓ બનવામાં વાર ન લાગે એવા મોડ ઘણી વખત આવી ગયા એમાં પણ એમણે ખૂબ કુનેહ પૂર્વક ખૂબ ધીરજ પૂર્વક અને એ વખતે એને એની એને એની મોટપનું એને ભાન જાળવી રાખ્યું એમ શબ્દ પ્રયોગ મારે કરવો જોઈએ કે હું એ મોટો છે એવું એને માની નાનંદ છે એને કારણે આજે રાષ્ટ્રીય સ્તરે દિલીપ સંઘાણી અમરેલી ભારતીય જનતા પાર્ટીના નેતા એમ દેશના લોટ ઓફ લોકો આવીને મને કહી જાય છે એનું કારણ આ છે એવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા કરતા નાની 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 ચીજો સાહેબ એક મંડળી કરવી છે એવો વિચાર દિલીપભાઈ મનમાં મનમાં એક મંડળી બનાવી શરાફી સંઘાણી શરાફી મંડળી હવે એનો તો દમ નીકળી ગયો મંડળી બનાવતા પાંચ હજાર રૂપિયા થાય ને પણ એક નાની ઘટના એ એમણે એક બનાવવી એ શરાફી સંઘાણી મંડળીની રચના કરવાનું એના મગજનું એક સ્વપ્ન સાહેબ એ આવતીકાલની કોઈ રાષ્ટ્રીય સંસ્થાને હવે ઘડી શકે એ કક્ષા સુધી એને બનાવવી છે મારા નામની જ બનાવવી છે બનાવી ડેરી સાહેબ આટલી આ વિશાળ સંસ્થાને આજે જોઈને આપણને આમ આનંદ આવે છે કે આવી સરસ સંસ્થા આવો બધો વૈભવ સાહેબ હાવ હામાં પાણીએ હાલવાની આ સંસ્થા બનાવવામાં આવેલું છે નિયમો એવા હતા કે આને મંજૂરી જ ન મળે આપણે ત્યાં સાહેબ આ જિલ્લા સંઘોને રજીસ્ટર કરવાની મનાઈ હતી રાઘવજીભાઈ કોને બનાવતું ગયું હું કામ કરી નાખ્યું હતું એ કોઈને સમજણ જ ન પડે જિલ્લા સંઘ રજીસ્ટર જ ન થાય પણ બધું અનુકૂળતા ગુજરાતમાં અને ભારતમાં જેમ જેમ ભારતીય જનતા પાર્ટીની વધતી ગઈ એના બેનિફિટ પણ આપણને મળતા ગયા અને આપણે કરવામાં અને અમરેલી જ નહીં એ કેડી ઉપર પછી આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં નવેસરથી થયું સાહેબ બીજ અહીંથી ઉઠ્યું તો કચ્છની અંદર ડેરી થઈ ગઈ ત્યાં સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રવૃત્તિને આપણે વેગ આપવામાં સફળ રહ્યા અને પ્રવૃત્તિ તો પછી આગળ વધે તો ક્યાં જાય તો કચ્છમાં હાંડળીનું દૂધ ખરીદવા મીડ્યું પશુપાલનમાં હાંડિયા બંધ થઈ ગયા હતા હવે મરી આવ્યું કારણ કે હવે એનો વાહન તરીકે એનો ઉપયોગ બંધ થઈ ગયો હતો હવે કઈ માલવાહક તરીકે સકડા આવી ગયા એટલે હવે એને કોઈ આંકતું નથી ને પાલવતું નહોતું એટલી પ્રવૃત્તિ મરવા આવી હતી એ ફરીથી જીવતી થઈ ગઈ છે દૂધનો ભાવ હાઈ ક્લાસ મળે છે અને એમાં વળી કોકે હમાસર દીધા કે ડાયાબિટીસ વાળાને ખાસ કામનું છે તો વાત પતી ગઈ જડિયા પડી ગયા બોલો આમાં શું છે કે એકાદું પાનું હાલી જવું પડે ને ડેરી એસ્ટાબ્લિશ થઈ ગઈ સારામાં સારી પણ આ બધી બાય પ્રોડક્ટ છે સાહેબ મારે કહેવું છે એ કે એક નાનું બીજ ક્યાંક હતું એમાંથી આ આખી ફસલ તૈયાર થતી હોય છે સાહેબ કિસાન ક્રેડિટ કાર્ડ એ શબ્દનો જનક દિલીપ સંઘાણી છે અમરેલીની બેંકમાં પહેલી વખત પ્રસ્તુત કર્યું અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં એ વિષય મુકાણો કે આ પ્રકારે કેસીસી આપી શકાય સરકારમાં તો કોઈ સાંભળતું નહોતું ત્યારે કોઈ માનતું નહોતું હવે તમે વિચાર કરો એ કેસીસી આખા દેશમાં લાગુ થયું ખેડૂતો માટે તો લાગુ થયું તો થયું હું આ વિભાગમાં એવો પશુપાલકોને માછીમારોને પણ આપવાનું નક્કી થયું એ જ કેસી હવે એ બધાને આગળ જતા લાભ મળ્યો એનું એક જનક બિંદુ સાહેબ આ બધી જ બાબતોને સમગ્ર તયા તમે જ્યારે જુઓ દિલીપ સંઘાણી જીએસ અમરેલી દિલીપ સંઘાણી યુજીએસ અટાણે તો આ નવી જનરેશનમાં તો હમણાં કાંઈ આ ચૂંટણીઓનું સલણ નીકળી ગયા કે જીએસ બીએસ કાંઈ છે નહીં એ વખતે તો જીએસ બ્લેઝર પહેરીને નીકળતો એટલે સાહેબ એમપીનું કાંઈ નહીં એવા માભા હતા અને યુજીએસ અને એ તો બધી આમ એવી બધી બધી બાબતો ઘણા હતી સાહેબ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે કોઈ કામે જતા એ વખતે તો ત્રાપસિયા વિનુ પછી ભાઈ લલિત સોરઠિયા સુરેજા આ ભાસ્કર આ બધા એ વખતના નેતાઓ અને એમનો જે ધબધબો હતો રાજકોટમાં યુનિવર્સિટીમાં સાહેબ પેપર અને પરીક્ષકો બધા આમ વેણે વાતું કરે એ દિલીપ સંઘાણી એ દિલીપ સંઘાણી ત્યાંથી તાલુકો જિલ્લો સહકારી મંડળી બેંક ગુજકો માસોલ અને ઇફકો અને બીજી એ ઘણી સંસ્થાઓ છે મને ખબર નહીં હોય એ બધી જ બાબતોમાં એમનો રસ લેવાની વૃત્તિ સાહેબ આજે પણ દિલીપભાઈને મને કોઈ પણનો ફોન નંબર જોતો હોય તો હું હજી ટેલિફોન ઓફિસમાં કોઈથી ફોન નથી કરતો હું દિલીપભાઈને ફોન કરું છું દિલીપભાઈ પણ હોય જેનો નંબર એ એક એની 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 એક એક શોખ છે એક વખત એને કોઈ માણસ મળે એટલે એનો નંબર એન ડાયરી મળે અને એ કેટલા વર્ષ પહેલાંનો એ હજી એમને શોખ ચાલુ છે હજી રેકોર્ડ એમની પાસેથી અવેલેબલ થાય એક વખત મળે એને કોઈ દિવસ ભૂલે નહીં એક વખત મળે એની સાથે મિત્રતા કોઈ દિવસ તોડે નહીં એક વખત મળે એને મોળો આવકાર કોઈ દિવસ આપે નહીં એ અછતની અંદર અછતની અંદર છે હું શબ્દ બે ત્રણ વખત બોલીશ અભાવ અને અછતની અંદર ભારતીય જનતા પાર્ટીને યજમાન પદુ નિભાવવાની કપરી જવાબદારી અમરેલીમાં રહીને તેથી ત્રણ ઘર હતા કિશોરભાઈ દવેનું હોય દિનેશ પોપટનું હોય કેશુભાઈ ખારાનું હોય ચોથું ઘર નહોતું મોટા મહેમાન આવવાના હોય મીટિંગ કરવી પડતી આનું હું કરશું એ વખતે એ કાર્યકર્તાઓની ધોસ ને ઝીલવાનું કામ એ અભાવગ્રસ્ત સમયની અંદર પણ એમના મોટા મને કર્યું છે એ મન હવે મોટું દેખાય છે એ મન હવે મોટું દેખાય એના પરિવારે પણ ઘણી બધી સંકળામણ ઝીલી છે ભાભીને જ મેં રોતા જોયા છે દહ વાગ્યાના ભઠિયારખાનામાં ઘરી ગયા હોય અને તૈણ વાગ્યે એનો વારો આવશે કે નહીં એ હજી નક્કી ન હોય એવા દિવસોના અમે સાક્ષી છીએ એવું કામ એટલું અઘરું કામ ચંદુને મેં પચાસ વખત ડારો કર્યો હોય જે હોય તે ફોટા પડાવતો ઊભો જ લઈ ગયો કેમેરા લઈ આજ અમે એને જ ગોતી છીએ બોલે જૂના ફોટા મળશે આને જૂના કાર્યક્રમના અને તે ફોટાનું સલણ નહોતું હવે અટાણે ફોટા વિના હાલતું નથી એ એને શોખ હતો કોઈ પણ કાર્યક્રમ હોય એટલે કેમેરામેન એ ચંદુની હાજરી હોય એટલે આવી જ ગયો હોય એને ખબર હોય તો આવી ગયો હોય એ બધી વ્યવસ્થાઓ જે ચાલતી હતી એક નાનકડો પ્રસંગ કહી અને મારી વાતને સંકેલવી છે મિત્રો કેમ મોટા થાય કાર્યકર્તા અને પાર્ટીમાં એનું કેવું મહત્વ હોય છે એક વખત નાથા કાકા ઝઘડા અમરેલી આવ્યા અને અમને સાત આઠ જણાને બોલા અત્યારે તો હતા જ આમ તો બાર એમાંથી હાથ આઠ એમ ત્રણ ચાર અવેલેબલ ન હોય અને આમ તો બધા સર્કિટ હાઉસમાં અમને બેહાડીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે પાર્ટીની થોટ પ્રોસેસ શું હશે અને કેવી રીતે પાર્ટીએ કામ કર્યું છે તો અમે બધા બેઠા એટલે અમે તો બધા હરકમાં કેમ છો કાકા અને મજામાં શું છે કોઈ કાર્યક્રમ ના આવતી હોય એમ તો બધું પતાવીને ચા પાણી પીત્યા પછી કાકા એ વાત શરૂ કરી કે જો ભાઈ સમજી લો તમે બધા જવાબદાર આગેવાનો છો અને તમે સિનિયર પણ છો એમાં હું નહીં કિશોરભાઈ વસંતભાઈ વગેરે પણ દિલીપભાઈને આપણે મંત્રી બનાવ્યા છે એની તમને ખબર છે અમને ખ્યાલ જ છે ને દિલીપભાઈ પ્રદેશ મંત્રી છે અમને ખબર જ હોય ને તો પણ તમે જ્યાં ને ત્યાં દિલીપ દિલીપ કીધા રાખો છો હવે એને અમે કેમ સમજાવી આ તો અમારો લાડકો દિલીપ છે આ એનું તુકારાનો દિલીપભાઈ પ્રત્યેનો કોઈનો ભાવ નહોતો દિલીપભાઈનું નામ જ દિલીપ સંઘાણી તરીકે પ્રસ્થાપિત થયેલું છે દિલીપભાઈ સંઘાણી એ નહીં દિલીપ સંઘાણી એ નામ જ એમ જ ચાલતું હતું નાના નાના છોકરા અમે દિલીપભાઈની આરે જતા હોય એ ગાડીઓમાં નીકળે દિલીપ સંઘાણી એમ કે એટલે દિલીપ સંઘાણી જ નામ હતું એટલે એને દિલીપ જ કહેતા અને વડીલો તરીકે કિશોરભાઈ વસંતભાઈની તો બધા આમે અમારા મુરબી હતા એટલે તો આમ વ્યવહારિક રીતે બોલાવે તો દિલીપ કંઈને જ બોલાવે ને એટલે એનો કોઈનો ઇન્ટેન્શન એવો નહોતો પણ અમારા પ્રદેશના નેતૃત્વને એમ લાગ્યું કે દિલીપ સંઘાણીને આપણે મોટો કરવાનો છે એટલે તમારે બધા સભાનતાપૂર્વક એને દિલીપભાઈ કેવા એ કેવા હાટુ અહીંયા આવ્યો છું આ ઘટના મને યાદ આવે છે સાહેબ કાર્યકર્તાઓને મોટા કરવાના એટલે એ એમને નથી થઈ જતા એને માટે કોઈ કે વિચાર્યું છે કોઈ કે એને માટે કામ કર્યું છે કોઈ કે આ બધી બાબતોને ચલાવી છે ને પછી મને યાદ છે કે પછી એ અમારી એ વખતની ટીમ ચાઈ ચાઈને બોલે આવો દિલીપભાઈ પ્રેક્ટિસ કરે એમ કોઈ ન હોય તે પણ સાહેબ આજે દુનિયા દિલીપભાઈ કે એવડો દિલીપભાઈ દિલીપમાંથી થયો પણ કોઈક નેતાનું વિઝન હતું કે દિલીપભાઈ કરવાના છે મારે અહીંયા કહેવું છે એ કે એટ ધેટ ટાઈમ કોઈક નેતાના મનમાં તો વિઝન હતું જ કે આમને આપણે દિલીપભાઈ કરવાના છે દિલીપભાઈ સંઘાણી દુનિયાની સર્વોચ્ચ સંસ્થાના ચેરમેન તરીકે ચૂંટાણા એ સંસ્થા એમણે જે કહ્યું એ પ્રમાણે દેશને ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર કરી દે એવડી ક્ષમતા એમના સમયગાળા દરમિયાન જ સિદ્ધ થાય એવી ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ એમને ભગવાન તંદુરસ્તી આપે એમની નિશ્રામાં સહકારી ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીનું ક્ષેત્ર એ વડલાની નીચે ઓર વિકસે ઓર કાર્યકર્તાઓ ખીલે ઓર કાર્યકર્તાઓને એમનું નેતૃત્વ અને માર્ગદર્શન અવિરત મળતું રહે એવી એમની ઉપર ઈશ્વર કૃપા થાય એવી પ્રાર્થના સાથે આ જિલ્લાના લોકોએ અને ખાસ કરીને અમારા સહકાર ક્ષેત્રના અશ્વિનભાઈ અને એની ટીમે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમે એક મંગલ કાર્યક્રમની રચના કરી એ બદલ ભારત સરકાર વતી એમનો આભાર પણ માનું છું એમને અભિનંદન પણ આપું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર રૂપાલા સાહેબનો